नमस्कार, सावधान गुजरात में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे दीक्षिता। आपनी आसपास हता अपराधी, आपने करी सावधान। अपराधियों ने दरेक चाल ने पहुंचाड़ीशु तमारा सुधी, जेथी तमे रही शको सुरक्षित। सोशल मीडिया नो उपयोग करता सगीर संतानों ना पेरेंट्स माटे चेतावनी रूप किस्सो अमदावाद मा बन्यानु सामे आव्यो छे, जेमा धोरण 10 मा भणती एक सगीरा ने स्नेपचेट मार्फते एक युवक नो संपर्क थयो अने त्यार बाद जे थयो तेनाथी पोलीस पण दौड़ती थई गई। शुं छे आ समग्र मामलो, जोईए आ रिपोर्ट मा। सोशियल मीडिया में व्यस्त रहता सगीर संतानों ना माता पिता माटे चेतवता अनेक किस्सा सामे आवे छे। तेम छता पोताना संतानों ने कुमली वय में पण मोबाइल हाथ में पकड़ावता पहला तेमना माता पिता विचार सुधा नहीं करता। गुजरात यूनिवर्सिटी विस्तार में रहती एक सगीरा माता पिता ने पण आवी ज भूलनो गंभीर परिणाम भोगवो पड्यो छे। सगीरानो स्नेपचेट थी थयो संपर्क, युवक साथे सगीरानो थयो संपर्क, चार महीना थी मैसेज थकी चालती बात, युवके सगीरा ने आबू आववानी करी ऑफर, सगीरा रात्रे 3 वागे आबू जवा निकली, कार मा बे युवान ने साथे बे सगीर पण हता, कार मा बेसती सगीरा सीसीटीवी मा थई कैद। એમની ફરિયાદ મુજબ એમની જે માઇનર દીકરી છે એને કોઈ અજાણ્યા સમ લલચાવી ફોસલાવીને લઈ ગયેલ છે, એની ફરિયાદ હતી, જેના આધારે અમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા અમને જેનો જવાનો સમય હતો એ દરમિયાન અમને રોડ પર એક શંકાસ્પદ ગાડી અમને મળી હતી, એનો નંબરના આધારે એના રજીસ્ટ્રેશન આધારે અમે તપાસ કરતા એ જેના નામની ગાડી હતી, એના ઘરે અમે પહોંચ્યા અને ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એમનો જે સન છે એ આ ગાડી લઈને ફરવા માટે આબુ એના મિત્રો સાથે ગયા છે, એટલે એ આધારે પછી જે અમને એડ્રેસ મળ્યું હતું આબુની હોટલનું ત્યાં અમે અમારી ટીમ મોકલી હતી અને ત્યાં અમની જે માઇનર દીકરી છે એ અને એના જે સાથે એના જે મિત્રો હતા એ અને ચાર છોકરાઓ બીજા અમને મળી આવેલ। પોલીસને જાણ થતા સીસીટીવી ચેક કરી સગીરા અને તેને પોતાની સાથે લઈ જનારા યુવકોની અટકાયત કરી તમામને અમદાવાદ લઈ આવ્યા હતા। चार शख्सों में बे सगीर पण सामेल छे। पुलिस तपास में ए पण सामे आव्यु छे के सगीरा ने घरे थी कोई बाबते टोकवामां आवता ते नाराज थई युवको साथे चाली गई हती। जे नाबालिक हती एनो अमे चाइल्ड वेलफेर ऑफिसर ना रूबरू में निवेदन ने बधुं लेता प्राथमिक एने एवुं जणावेल छे के भाई एमां स्नेपचेट पर आ कामे जे यश बारोट छे एनी साथे मारे एम के 4-5 महीना पहला मित्रता थई हती, એ આધારે 4-5 મહિનાથી મારી સાથે એની સાથે વાતચીત થતી હતી અને ઘરમાં મને નાની નાની બાબતે મને ટોકતા ને બધું હતું એ મને ગમતું ન હતું, એટલે ચિઠ્ઠી લખીને એમ કે હું ઘરેથી આવી ગઈ યશની સાથે, એ લોકો આબુ ફરવા જતા હતા એટલે હું એમની સાથે ગઈ હતી એવું એને જણાવેલ છે। પોલીસે બે યુવક, બે સગીર અને સગીરાનો નિયમ મુજબ મેડિકલ રિપોર્ટ કરાવ્યો છે, જેમાં સગીરા સાથે કોઈ અઘટિત કૃત્ય ન થયાનું સામે આવ્યું છે। સાથે જ યુવકો પણ કોઈ દુષ્કર્મ કે છેડતી ન કર્યાની કબૂલાત આપી રહ્યા છે। પોલીસે કોલેજમાં અભ્યાસ કરી રહેલા બંને યુવાનો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે। જો આપના બાળકો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો આ ચેતવણીરૂપ કિસ્સો આપના માટે છે, કેમ કે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અપહરણના કિસ્સામાં આવા 4 શખ્સોની ધરપકડ કરી, જેમાંથી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી। સ્નેપચેટ ઉપર મિત્રો બનેલા યુવકો એક સગીરાને આબુ ફરવા લઈ ગયા, જો કે તાત્કાલિક જ પોલીસને સીસીટીવી ફૂટેજ મળતા આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય ખટીક સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ। કોઈ મજબૂરી કે આદતના કારણે ચોરી કરનારા ચોર વિશે તમે સાંભળ્યું હશે, પણ ક્યારે એવું સાંભળ્યું છે
કે કોઈ કરોડપતિ વ્યક્તિ ચોરી કરતો હોય। રાજકોટ પોલીસે આવા જ કરોડપતિ પિતા પુત્ર ચોરની ટોળકીને ઝડપી છે, જેની પાસેથી અનેક વણ ઉકેલાયા, ચોરીના ભેદ પણ ઉકેલાયા છે। કોણ છે આ ચોર, જોઈએ આ રિપોર્ટમાં। ચોર પણ નીકળ્યો કરોડપતિ, પિતા પુત્રની જોડીનો તરખાટ, અનેક ગુનાની કરી કબૂલાત। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં મોટા બંગલાઓમાં વધતી ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવામાં કમર કસી હતી અને આ ઝુંબેશ અંતર્ગત પોલીસને બાતમી મળી। અગાઉ અસંખ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ આનંદ જયસિંહ સીતાપરા ઉર્ફે કરોડપતિ તથા તેનો પુત્ર હસમુખ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક તથા ચોરીના રૂપિયામાંથી લીધેલા મુદ્દા માલ સાથે નીકળી રહ્યો છે। બસ પોલીસે વોચ ગોઠવીને આ કરોડોપતિ જોડીને ઝડપી પાડ્યો છે। છેલ્લા ઘણા સમયથી જે અહીંયા રામકૃષ્ણ નગરમાં જે ચોરી બનેલી એ ડિવિઝન વિસ્તારમાં, એના પાછળ લાગેલા હતા એના મૂળ સુધી જવા માટે। અને ત્યાર પછી એમાં છેક દક્ષિણ ગુજરાત બારડોલીમાંથી બે આરોપી અને એક રાજકોટનો આરોપી, ત્રણ આરોપી, જેમાંથી એક આરોપીને એ ડિવિઝને જે તે સમયે પકડેલો, પણ પછી ડિટેલમાં આની જે પ્રવૃત્તિ છે એ જતા બીજા બે આરોપી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે। પોલીસે આ પિતા પુત્રની જોડીની કડકાઈથી પૂછપરછ કરતા 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। આરોપીઓની વધુ તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ મળતા તે કબજે કર્યો છે। ઝડપાયેલો આનંદ જયસિંહ ઉર્ફે કરોડપતિ તેની અનોખી મોડસ ઓપરેન્ડીના કારણે કરોડપતિ ચોર તરીકે કુખ્યાત છે। રીડો ચોર પિયુષ પોષ વિસ્તારમાં કરતો રેકી, ટાર્ગેટ કરેલા બંગલાની આપતો માહિતી, કરોડપતિ ચોર સફેદ કપડામાં નીકળતો, કોઈને શંકા ન જાય તે માટે સફેદ કપડા પહેરતો, પોલીસ પકડે તો મરણમાં જતો હોવાનું બહાનું બતાવતો, સંબંધીની રાહ જોઈ રહ્યો હોવાનું બહાનું કાઢતો, બંગલાની આગળ પોતાના પુત્રને ઊભો રાખતો, પિતા પુત્રની જોડી દિવાલ કૂદી મકાનમાં ઘૂસતી, જરૂર પડીએ ગ્રીલ તોડીને પણ ઘૂસી જતા, તહેવારો દરમિયાન મોટા બંગલાને બનાવતા નિશાન, બંધ મકાનમાં ચોરી કરવામાં રહેતી સરળતા, ચોરીને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થતો, દરેક ચોરીએ બદલતો રહેણાંક મકાન। અને રાજકોટમાં 32 ગુના છે ભૂતકાળમાં, અને 10 વર્ષથી લગભગ એણે રાજકોટ છોડી દીધું છે। 2007-08માં એના 32 ગુના છે જે મોટી ચોરીઓમાં ગુના બનેલા છે। એ 32માંથી 23 ગુના ગાંધીગ્રામ વિસ્તારના છે અને બાકીના ભક્તિનગર અને માલવિયા વિસ્તારના છે। ઉલ્લેખનીય છે કે આરોપી કરોડપતિ ચોર ઉપર અગાઉ રાજકોટ શહેરમાં 37 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ બારડોલી તથા અન્ય જગ્યાના ગુનાના ભેદ ઉકેલાવાની આશા છે। ટોટલ 15 લાખનો મુદ્દામાલ અને 3 લાખ રૂપિયા રોકડા, આટલું અત્યાર સુધીમાં અમે કબજે કરી શક્યા છીએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને હજી આગળ અમે આમાં ઇન્ટ્રોગેશનમાં રિમાન્ડ લેશું, કેમ કે એના ગુના ભૂતકાળના ગુના ખૂબ વધારે છે। ઉપરાંત અત્યારે પણ 11 ચોરી અલગ અલગ જાતની નાની કબૂલ કરે છે, તો એમાં રિમાન્ડમાં વધારે ખબર પડશે મુદ્દા। લાખો રૂપિયાની ચોરી કર્યા છતાં ચોરીની કુટેવ ન છોડનારા આ કરોડપતિ પિતા પુત્રનો ભાંડો અંતે ફૂટી ગયો છે અને જેલના સળિયા પાછળ કાયમ માટે ધકેલાઈ ગયા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી છે, પરંતુ આ ચોર માત્ર નામથી જ કરોડપતિ છે અને કામથી રોડપતિ। જી હા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પિતા પુત્રની ચોરીના ગુનોમાં સંડોવણી હોવાથી ધરપકડ કરી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ આ ટોળકીમાં રાજકોટનો પણ એક શખ્સ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આ ટોળકીએ રાજકોટ ઉપરાંત અન્ય કયા શહેર અને જિલ્લાની અંદર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee 24 કલાક, રાજકોટ। અમદાવાદમાં રિક્ષા ચાલક બનીને લોકોને લૂંટતી અનેક ગેંગ સક્રિય થઈ છે।
અને ગેંગના કારનામાં ખુલ્લા પડી જતા પોલીસ સકંજામાં પણ આવી જાય છે. પણ તાજેતરમાં જ એક એવી ગેંગ ઝડપાય છે જે 200 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદમાં માત્ર લૂંટ અને ચોરી કરવા માટે આવી છે. કોણ છે આ ગેંગ અને કોને બનાવે છે નિશાન, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ પોલીસ સકંજામાં ઉભેલા આ ત્રણેય આરોપીઓના નામ છે ભરત મીઠાપરા, કરણ ઉર્ફે લંગડો તેમજ ધીરુ મીઠાપરા. આ ત્રણેય આરોપી ભાવનગર અને અમરેલીના રહેવાસી છે. સવાલ થતો હશે કે આ ત્રણેય અમદાવાદ પોલીસના સકંજામાં કેવી રીતે આવ્યા, તો તેનો જવાબ છે આ ત્રણેય ઠગ 200 કિલોમીટર દૂરથી રિક્ષા લઈને અમદાવાદમાં ચોરી અને લૂંટ ચલાવવા આવે છે અને એકલ દોકલ સિનિયર સિટીઝનને પોતાનો શિકાર બનાવે છે. सबसे पहले तो मैं जो वासना पुलिस स्टेशन है उसके PI सोलंकी और उनके सविलास स्क्वाड को बहुत बहुत है वो धन्यवाद दूंगा कि इन्होंने एक बहुत ही महत्वपूर्ण जिसमें एक सीनियर सिटीजन महिला थी जिनकी नज़र चुका के और हाथ से है वो दो बंगड़ी है वो चोरी हुई थी तो उनका है उन्होंने डिटेक्शन किया है तो ये बहुत ही अच्छी है वो इनकी कामगिरी है. છેલ્લા થોડા સમયથી એક જ મોડસ ઓપરેન્ડીથી માત્ર સિનિયર સિટીઝનને કેટલાક રિક્ષા ચાલકો શિકાર બનાવતા હોવાનું સામે આવ્યું હતું અને તેનો ભેદ ઉકેલવામાં પોલીસને સીસીટીવીની મદદ મળી રહી. એક સીસીટીવી હાથ લાગ્યા જેમાં એક રિક્ષા સુમસામ ગલીમાં જાય છે અને થોડી વાર પછી પરત બહાર નીકળે છે ત્યારે તેમાંથી એક વૃદ્ધાને ધક્કો મારીને ઉતારી દેવાય છે. આ વૃદ્ધાની સોનાની બંગડીઓ આ લૂંટારા લૂંટીને ફરાર થઈ જાય છે. और मूलतः ये जो गुनाह किया था इसके अंदर जो तीन लोग जिसमें एक व्यक्ति भरत सिंह है जो कि गारियाधर भावनगर का निवासी है और दो व्यक्ति जिसमें एक का नाम है वो करण उर्फ लंगड़ो और एक धीरू भाई, ये दोनों लाठी तालुका अमरेली के है वो निवासी है. ये इन लोगों का गुनाहित इतिहास है मेनली जो भरत है इनका और ये लोग इस तरह से जो नज़र चुका के और इस तरह से जो सीनियर सिटीजन है इनको ये लोग टारगेट बनाते हैं और टारगेट बना के और इनसे है वो इनके पास से विभिन्न प्रकार की चीज़ें हैं वो ચોરી કરતા. આરોપીઓ ભાવનગરથી અમદાવાદ રિક્ષા લઈને ખાસ ચોરી કરવા માટે આવતા હતા તે વાત પણ પોલીસ માટે નવાઈની છે. હાલ તો પોલીસે આ ત્રણેયની ધરપકડ સાથે જ લૂંટની સોનાની બંગડી પણ કબજે કરી છે. સાથે જ સિનિયર સિટીઝન માટે વહેલી સવારે અને સાંજે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનો દાવો પણ કરાયો છે. યે જો ભરત સિંહ હે યે પહેલે પાસા કે અંદર ભી હે વો જા ચુકા હે ઓર ये काफ़ी रीडा है वो गुनाहगार है तो इस गुनाह के अंदर इन लोगों को है वो अटक किया है और अटक करने के बाद में अब इन लोगों से वापस मुद्दा माल भी है वो रिकवर, जो बंगड़ी थी वो बंगड़ी का मुद्दा माल भी है वो रिकवर हुआ है. तो विशेष रूप से जो सीनियर सिटीजन है उनके साथ इस तरह की घटनाएँ हो रही है इसके संदर्भ में वासना पुलिस स्टेशन और Zone 7 है की तरफ से हमारी तरफ से विशेष रूप से है तो सुबह शाम जब ये लोग मार्केट के अंदर सीनियर सिटीजन किसी भी प्रकार की चीज़ को खरीदने के लिए निकलते हैं तो उनके लिए हमारी पुलिस है वो शाम के समय में और सुबह के समय में जब ये लोग बाहर घूमते हैं तो उस समय पेट्रोलिंग हमने है वो बढ़ाई है ताकि इन लोगों के साथ इस प्रकार की घटना न हो. આરોપીઓ મચ્છીનો વ્યવસાય કરતા હતા અને ઝડપથી રૂપિયા કમાવા માટે આ રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જાણવાની દિશામાં પણ તપાસ તેજ કરી છે. જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં થયેલા ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આ બંનેને ઝડપીને અલગ અલગ વિસ્તારમાં થયેલી બાઇક પણ કબજે કરી. રાજસ્થાનમાં પણ આ બંને બાઇક ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોણ છે આ બાઇક ચોર, જોઈએ આ રિપોર્ટમાં. રાજસ્થાની સરહદનો લાભ ઉઠાવી ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાતમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપવામાં આવતો હોય છે. પણ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતર્કતાના કારણે આવા ગુનેગારો પર સકંજો કસવામાં સફળતા મળે છે. બનાસકાંઠા SABની ટીમને પણ જિલ્લામાં થતી ચોરી, લૂંટ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિની હેરફેર પર વોચ દરમિયાન મોટી સફળતા મળી છે.
क्राइम ब्रांचना सकंजामा उभेला बन्ने शख्सो बाइक चोर छे। पुलिसे पेट्रोलिंग दरमियान एक ने चोरीनी बाइक साथे झड़पता अनेक चोरीनो भेद उकेलायो छे। पेट्रोलिंग फरता फरता ये डीसा हाईवे ऊपर गया तो त्यांथी एक शंकास्पद हितेश गहलोत नामनो माणस एनी पासे बाइक हतो એટલે એને રોકી અને એને પૂછપરછ કરી ઊંડાણપૂર્વક તો એની પાસે જે બાઇક હતું એ ચોરીનું હતું એટલે એને ચોરીનું બાઇક બાબતે બધું ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તો એને બીજા આ સિવાય બીજા નવ જેટલા વાહનો ચોરેલા એના જે થરાદ ડીસા ધાનેરા અને બાગરા રાજસ્થાનમાં આવેલું છે ત્યાંથી પણ આ એને ચોરીઓ કરેલી હતી એટલે બીજા નવ પણ વાહનો એની પાસે ચોરીના જુદી જુદી જગ્યાએ આપેલાની માહિતી એની પાસેથી કઢાયેલી। आरोपीनी पूछपरछमां बनासकांठा थरात डीसा धानेरा सहित राजस्थानना बागरामांथी पण बाइक चोर्यानी कबूलात आपी छे। बाइक चोरे बीजा सागरितनुं नाम आप्युं हतुं ते बाइक चोरीने थरादना एक शख्सने वेचतो होवानुं सामे आवता पोलीसे तेनी पासेथी 7 बाइक सहित 10 जेटला वाहनो कब्जे कर्या छे। साथे राखीने आजे तपास करी तो बीजो एक आरोपी छे रमेश शंकरजी એની પાસેથી 7 વાહનો એને જે આપેલા હતા એ અને એ સિવાયના બીજા 3 વાહનો કુલ 10 વાહનો આ આરોપી પાસેથી અને સહ આરોપી પાસેથી રિકવર કરેલા છે અને કુલે 10 ગુના આવા છે। બાઇક ચોરીમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધાર હિતેશ માળી 2.5 માસ અગાઉ પણ બાઇક ચોરીના ગુનામાં ઝડપાયો હતો। તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। આ રીઢો બાઇક ચોર નકલી ચાવી રાખતો હતો અને રાત્રિના સમયે એકલ દોકલ પડેલા બાઇકની ચોરી કરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ગુજરાત તેમજ આંતરરાજ્યમાં ચોરી કરતા 2 બાઇક ચોરોને 10 ચોરીની બાઇકો સાથે ઝડપી પાડ્યા છે। જો કે હાલ પોલીસે આ 2 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે। પોલીસ પૂછપરછ બાદ આ આરોપીઓ અન્ય કેટલા ગુનામાં સંડવાયેલા છે કે નહીં તે બહાર આવશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। અપરાધો તમારી આસપાસ ફરી રહ્યા છે અને તેનાથી બચવાનો એક જ ઉપાય છે સતર્કતા। અમારી આપને એક જ અપીલ છે, અપરાધને આપો માત, સાવધાન ગુજરાત। આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે અલ્ટ્રાટેક દેશની।